સોડાનું મશીન આખું એનું યુનિક છે, જામનગરમાં ફર્સ્ટ એવું મશીન છે, તમે જોજો તમને પણ. આખું જામનગરમાં ફર્સ્ટ મશીન એવું હશે કે આપની દુકાન ઉપર આ મોડેલ બધા મશીન તમે જોયા હશે, ઉપરથી નીચે સોડા આવતી હશે, આ મશીનમાં નીચેથી ઉપર સોડા જાય. ઓકે. બીજા નંબરમાં બે ગોલાઈ સાઈડમાં ભળક ટાઈપના વરિયા ટાઈપના પાણી જામે. અને બીજી કંઈ અલગ વેરાયટીમાં કંઈ અલગ બનાવી છે કે મસાલા સોડા, લીંબુ સોડા? ઓકે. ચકો મોકો? કયું? ચકો મોકો. ચકો મોકો. તમે જોજો ભાઈ. એ ચકો મોકો. તો ફરી એક વાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. અને અત્યારે ધીરેનભાઈ અમને સોડા પીવા માટે લઈ આવ્યા છીએ. પણ સોડા એટલે તમને લોકોને એમ થાય કે ભાઈ કઈક શું હશે એમાં? એકચ્યુઅલમાં અહીંયા આખા જામનગરમાં એક અલગ મશીન અહીંયા ફીટ કરેલું છે. અને કઈ જગ્યા આવ્યા છે ની બધી માહિતી અત્યારે ધીરેનભાઈ આપણને આપશે. ધીરેનભાઈ ક્યાં આવ્યા છે? આપણે અત્યારે સરુ સેક્શન રોડ ઉપર એક્ઝેક્ટ પોલીસ હેડક્વાર્ટરની સામે સામે જો પોલીસ હેડક્વાર્ટર છે. ઓકે. એની એક્ઝેક્ટ સામે જ શિવમ કાફે છે, રિસન્ટલી જ ઓપન થઈ છે. અને સોડાનું મશીન આખું એનું યુનિક છે, જામનગરમાં ફર્સ્ટ એવું મશીન છે, તમે જોજો તમને પણ. ઓકે. તમે જોયું નહીં હોય આઈ થિંક મારા એવું મશીન છે. ઓકે. અને યશભાઈને તમે કીધું સોડા પીવાની ઈચ્છા થઈ હતી એટલે જ આપણે અહીંયા સોડા પીવા આવ્યા. ઓકે. તો કઈ રીતના અંદર સોડા બને છે, મશીન કેવું છે, બધું અંદર જઈને તમને બતાવીએ. ચાલો શરૂ કરીએ. ભાઈ અહીંના ઓનર છે કુલદીપભાઈ. કેમ છો કુલદીપભાઈ? મજામાં. બસ મજામાં. આ મશીન છે આપણું. હવે કુલદીપભાઈ આ સોડાના મશીનમાં ખાસિયત શું છે એ થોડીક તમે જણાવી દો. આખું જામનગરમાં ફર્સ્ટ મશીન એવું હશે કે આપની દુકાન ઉપર આ મોડેલ બધા મશીન તમે જોયા હશે, ઉપરથી નીચે સોડા આવતી હશે, આ મશીનમાં નીચેથી ઉપર સોડા જાય. ઓકે. બીજા નંબરમાં બે ગોલાઈ સાઈડમાં બળક ટાઈપના વરિયા ટાઈપના પાણી જામે. એટલે ત્યાં અત્યારે બરફ છે, બરફ ટાઈપનું પાણી જામે જો કન્ટિન્યુ રહી છે. ઓકે. ઓકે. અને પ્લસમાં આપણે આરો વાળું પાણી વાપરે. ઓકે. મશીનની અંદર આરો ફિલ્ટર પાણી વાપરવાનું. અને આમાં આ બધી સોડા જે લખી છે એ ફ્લેવરવાળી ઈ જ સોડા આવે? ફ્લેવરવાળી ઈ જ સોડા આવે. અચ્છા. ઓકે. અને બીજી કઈ અલગ વેરાયટીમાં કઈ અલગ બનાવી છે કે મસાલા સોડા, લીંબુ સોડા? ઓકે. ચકો મોકો? કયું? ચકો મોકો. ચકો મોકો. તો તમારી રીતે જ કઈક ટ્રાય કરાવો. નો વસ્તુ ભૂલી બી તો બનાવ દે ચકો મોકો. હા, આખું સ્ટીલના ગ્લાસમાં બનાવવામાં આવે, મસાલા ને એ રીતે નાખીને લીંબુ ને એ બનાવો. આ તો પેલું ગીત છે ને, વીરો મારો જગો મગો થાય. વીરો પીને જગો મગો થાય. આજે જગો મગો થવાનો છે. જલજીરા, સંચર, હિંગ, કારા મરી. ઓકે. ધાણા જીરું, પાંચ જાતના અલગ અલગ આવે, ફૂલ લીંબુથી ભરપૂર આવશે. પેલા દરેક કસ્ટમર થોડીક સોડા ઢોરી જ નાખવાની. અચ્છા. આ કઈ સાદી સોડા જ છે? સાદી સોડા જ બનશે. લીંબુ સોડા જ છે પણ ઘણા એને ઓલી શોર્ટ સોડી કહેતા ને, પછી ઘણા ફૂલજર નામ આપ્યું હતું ફૂલજર સોડા. ભાઈ જગો મોગો કહે છે. અને બીજી એક હજી મને વસ્તુ કહ્યું નહીં ધ્યાનમાં છે, આ સોસીઓ છે. હા, આ સોસીઓ પીવડાવોને. ઇન્ડિયા કા આપના ડ્રિંક હો ભાઈ માણેકભાઈ. સોસીઓ પીશો ને તમે? હાફ હાફ કરી દેજો, હાફ હાફ કરી દેજો અમને બેન. હા, ઇન્ડિયા કા આપના ડ્રિંક. સેમ ફ્લેવર તમે ઓલી ખોલીને પીવો ક્યાં પીવો, વસ્તુ બધી સેમ જ નેચરલ અને વસ્તુ વાપરો. હવે આમ તો છે ને ગરમીનો ટાઈમ શરૂ થયો છે ભાઈની, સિઝન ચાલુ થઈ છે. કેટલા ટાઈમ થયો હજી આ મશીન લીધું? એને 26 તારીખ થી ચાલુ કર્યું છે. 26 તારીખ? 26 તારીખ થી. ઓહો. બી પ્લસ માં સવારે ચા હોય, મસાલા વાળી ચા. હા.
અને બધું સ્નેક્સ અટુમાં હા પફ ને એ બધું પફ ને બીજું નાસ્તો ની હવે સ્ટાર્ટ કરવાનો છે પિઝા સમોસા ને બધું ઓકે આ મશીન તમે અહીંયા બનાવડાવ્યું કે બનાવડાવ્યું એમ બનાવડાવ્યું ડિઝાઇન તમે તમારી રીતે નક્કી કરી દીધી એ દેખાય છે મને અચ્છા સરસ મને એવું લગભગ જામનગરમાં અત્યારે મેજોરિટી ઘણા લોકોને ખબર જ નહીં હોય આ રીતનું અહીંયા મશીન અત્યારે લગાવ્યું છે ને એટલે તમારે કોઈને અહીંયા મશીનની સોડા પીવી હોય તો આ જગ્યાએ જરૂરથી આવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો આગળ બીજા લોકો સુધી શેર કરી દેજો વિડીયોને એક લાઇક આપી દેજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ